દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કમાં હું આપની સાથે કૃષ્ણ. વિગતવાર સમાચાર પર નજર કરીએ તે પહેલા જો આજની હેડલાઇન્સ. આરએસએસના વડા મોહન ભાગવત 4 દિવસ રાજકોટમાં મોરબી પાસે મોટી બરાડ ગામેથી ફોર્ડ કોલ સેન્ટર ઝડપાયું અને પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત કોંગ્રેસના 5 અગ્રણીઓ ભાજપમાં જોડાયા. હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસના 5 આગેવાનો પંજાનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જ્યારે રાજકીય ભાંગફોડ શરૂ થયાની ચર્ચાઓ ઉઠી છે. આ તકે મુખ્યમંત્રીની હાજરીમાં અમૃત પાર્ટી પ્લોટ ખાતે આયોજન પેજ પ્રમુખ યાદીના કાર્યક્રમ વખતે કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર, શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન સહિતના ભાજપમાં જોડાયા હતા. અહેવાલ દીપક રાઠોડ. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત કરવા, સંગઠનના વ્યાપને વધારવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ઇનિશિયેટિવથી પેજ કમિટી એના ઉપર વ્યાપક ભાર આપ્યો છે. મારી વિધાનસભામાં આજે પેજ કમિટીના સભ્યોને કાર્ડ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. પેજ કમિટીઓ બની ગઈ છે. સંગઠનની તાકાત અને કાર્યકર્તાનો આત્મવિશ્વાસ એના ઉપર અમે લોકો આવનારા દિવસોમાં આગળ વધવાના છીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ જે ભૂતકાળમાં સંગઠનને મજબૂત બનાવવા કામ કર્યું છે એને વધુ વ્યાપક બનાવવાનો પેજ કમિટી દ્વારા બહુ મોટો પ્રયત્ન છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતે વિજયી બનશે એ નિર્વિવાદ છે. કારણ કે સંગઠનની તાકાત, નરેન્દ્રભાઈ જેવા નેતૃત્વ ભાજપ પાસે, કોંગ્રેસ પાસે નેતૃત્વનો અભાવ, કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી, આ બધી વસ્તુની અનુકૂળતાથી ખૂબ સુંદર વાતાવરણ છે. જે રીતે ભૂતકાળમાં અમે 8-8 બેઠકો જંગી બહુમતીથી વિજયી પ્રાપ્ત કર્યો હતો, એવો જ વિજય આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે એ નિર્વિવાદ છે.